મોરવા હડપ તાલુકામાં પ્રાથમિક શાળાઓના ભંગાર અને જર્જરિત થયેલા ઓરડાઓને તોડી પાડીને નવીન ઓરડાઓ ક્યારે બનાવાશે તેની ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના કુવઝર તેમજ કડાદરાની પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ ભંગાર અને જર્જરિત હોવાના કારણે નવીન ઓરડા બાંધવા માટે અને જર્જરિત ઓરડાઓને રદ કરવા માટેની ફાઇલો છેલ્લા કેટલાય સમયથી જિલ્લા શિક્ષણ શાખામાં મોકલવાની હોવાનું જાણવા મળે છે અને આ ઓરડાઓ રદ કરવા માટેની મંજૂરી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ આ શાળાઓના ઓરડાઓ તોડી પાડી નવીન ઓરડાઓ બાંધવાની મંજૂરી આપવામાં આવી ન હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ તો આ બંને ગામોની શાળાઓના ઓરડાઓ એટલી હદે ભંગાર થયેલા છે કે ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પણ જોખમકારક લાગે છે. તેમ છતાં ન છૂટકે શિક્ષકો આવા ભંગાર ઓરડામાં વિદ્યાર્થીઓને બેસાડતા હોય છે. ત્યારે તારીખ 12/7/2017 રોજ કડાદરાની પ્રાથમિક શાળાના એકાએક 2-3 પતરા તૂટી પડ્યા હતા. આ જ પ્રકારે કુવઝરની પ્રાથમિક શાળામાં પણ શાળાના ઓરડાઓ કયા સમયે ધરાશય થાય તેવી દહેશત સતાવી રહી છે. કારણ કે કુવઝરની પ્રાથમિક શાળાના ઓરડાઓ પાકા ધાબાવાળા છે અને તેની દિવાલ તેમજ સ્લેબ ક્યારે તૂટી પડે તે કંઈ કહેવાય નહીં તેવી બેદર હાલત કુવઝર પ્રાથમિક શાળાના 6 જેટલા ઓરડાઓની થઈ હોવા છતાં આવા ઓરડાઓના વિદ્યાર્થીઓને શિક્ષક ન છૂટકે બેસાડતા હોય છે, જેથી કડાદરા તેમજ કુવઝરના ગ્રામજનો આ શાળાઓના નવીન ઓરડાઓ ક્યારે બનશે તેની રાહ જોઈ રહ્યા છે. સરકાર શાળા પ્રવેશમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને શાળા પ્રવેશમ વખતે શાળામાં પ્રવેશ આપવા માટે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આવતા હોય છે. તે સમયે આવી શાળાઓના ઓરડાઓ નવીન બનાવવા માટેની રજૂઆત પણ કરાતી હોય તેવું જણાઈ રહ્યું છે. તેમ છતાં સરકાર તરફથી વહેલી તકે આવા ભંગાર થયેલા ઓરડાઓને તાકીદે નવીન બનાવવા માટેની કામગીરી કેમ હાથ ધરવામાં આવતી નથી? સાહેબ, આ શાળાના કેટલા ઓરડા ભંગાર છે? છ ઓરડા ભંગાર છે. કેટલા ટાઈમથી આ તમે લખિતમાં મોકલેલું છે? વરસ થઈ ગયું છે. 4 ઓરડાની મંજૂરી પાડવા માટેની મળી ગયેલી છે, પણ નવા ઓરડાની મંજૂરી ના મળે ત્યાં સુધી ઓરડા પાડવાના નથી ઉતરી છે. બરાબર. 2 ઓરડાની દરખાસ્ત કરેલી છે. હવે આમાં તમે ભંગાર ઓરડામાં બેસાડો છો વૈકલ્પિક રીતે, બરાબર, તો તમે કોઈ બીજી વ્યવસ્થા કરવાનું તમને કહ્યું છે? બીજી વ્યવસ્થા પણ હવે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કીધી હતી, પણ હું બીજી કઈ જગ્યાએ કરું છું? હવે બાળકોને કંઈ નુકસાન થાય, શાળાનો ટાઈમ કોઈ નુકસાન થઈ જાય, સમગ્ર તંત્રની જવાબદારી રહે ને સર. શું નામ આપનું? મારું નામ પટેલ ભૂપતસિંહ કુનાવર. ઇકબાલ શેખનો રિપોર્ટ, સહેરા.